સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ, તમે જોઈ રહ્યા છો 13 સપ્ટેમ્બરનું જેટલું પણ કરંટ અફેર્સ મળે છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું. તમે મેક શું કે વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી સવારના 5 વાગે ડેઇલી બેસ પર તમને સવારના 5 વાગે કરંટ અફેર્સના વિડીયોઝ મળતા રહે. અને વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરી લીજો, એકદમ ફ્રી છે, તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો, તમારી એક લાઇક કોઈ એક જરૂર વ્યક્તિ સુધી આ વિડીયો તેના સુધી પહોંચાડી દેશે તો એની દુઆ પણ તમને મળી રહેશે મિત્રો. તો આજનો લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનો, જલ્દ સે જલ્દ લાઇક પૂરી કરી દીધો જેથી વધારે વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી જાય મિત્રો. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ મિત્રો. તો મિત્રો, સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે તાજેતરમાં સરદાર પટેલની કેટલામી જન્મ જયંતિ ઉજવાશે મિત્રો? તો 143મી સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવવાની છે મિત્રો. સરદાર પટેલ છે મિત્રો, તો આની પરથી પ્રશ્ન બને કે સરદાર પટેલ છે તો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે આ છે સરદાર વલ્લભભાઈ પટેલ. હવે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો આની પરથી પ્રશ્ન બને કે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા સત્યાગ્રહ પછી મળ્યું છે મિત્રો? તો બારડોલી સત્યાગ્રહ પછી મળેલું છે મિત્રો. હવે આ સરદારનું બિરુદ કોણે આપેલું છે મિત્રો? તો સરદારનું બિરુદ બારડોલી સત્યાગ્રહ પછી બારડોલીની મહિલાઓ દ્વારા આ સરદારનું બિરુદ સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યું છે. અને તાજેતરમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મજયંતિ ઉજવવાની છે મિત્રો, ત્યારે એનું 182 મીટર ઊંચું પ્રતિમાનું લોકાર્પણ થવાનું છે. એ પણ પ્રધાનમંત્રી મોદી દ્વારા આનું લોકાર્પણ થવાનું છે મિત્રો. તો આ ફેક્ટ જરૂર યાદ રાખજો કે તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ ઉજવાશે? તો 143મી. તેનું બારડોલીમાં કઈ મહિલા મતલબ તેનું સરદારનું બિરુદ કોણે આપ્યું? તો બારડોલીની મહિલાઓ દ્વારા આપવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેની કેટલામી મતલબ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે સરદાર વલ્લભભાઈ પટેલ? આ પણ એક સવાલ ધ્યાનમાં રાખજો મિત્રો. અને તાજેતરમાં 182 મીટરની તેની મૂર્તિનું લોકાર્પણ કરવામાં આવશે, એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનું છે મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવ્યું છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ અભ્યાસ થવાનો છે મિત્રો? તો ઉત્તરાખંડમાં થવાનો છે મિત્રો. તો ભારત અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થવાનો છે, તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં ઉત્તરાખંડમાં આ યુદ્ધનો મતલબ યુદ્ધ અભ્યાસનો શરૂ થવાનો છે મિત્રો. તો ક્યારે થવાનો છે મિત્રો? તો યુદ્ધ અભ્યાસ ઉત્તરાખંડમાં થવાનો છે 16 તારીખથી 29 સપ્ટેમ્બર સુધી આ યુદ્ધ અભ્યાસ ચાલવાનો છે ભારત અને અમેરિકાના સૈન્ય આર્મી વચ્ચે મિત્રો. હવે આ ઉત્તરાખંડમાં છે મિત્રો, તો સૌથી પહેલાં ઉત્તરાખંડ કઈ જગ્યાએ છે મેપમાં આપણે જોઈ લઈએ. તો આ રહ્યો મેપ મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો તો મેપ છે મિત્રો. તો મેપમાં ઉત્તરાખંડ કઈ જગ્યાએ છે? તો આ જગ્યાએ ઉત્તરાખંડ છે મિત્રો. હવે ઉત્તરાખંડ છે તો ઉત્તરાખંડની કેપિટલ શું છે મિત્રો? તો ઉત્તરાખંડની કેપિટલ છે દહેરાદૂન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેના રાજ્યપાલ કોણ છે મિત્રો? તો તાજેતરમાં જે હમણાં ઉત્તરાખંડના રાજ્યપાલ બનેલા છે બેબી રાની મોર્યા. ફરીથી બોલું છું મિત્રો, ઉત્તરાખંડના રાજ્યપાલ કોણ છે? તો બેબી રાની મોર્યા. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે ઉત્તરાખંડના સીએમ કોણ છે? તો ચીફ મિનિસ્ટર તો ત્રિવેન્દ્ર સિંહ રાવત ઉત્તરાખંડના સીએમ છે મિત્રો. હવે આ ઉત્તરાખંડ મિત્રો તો જોઈ લીધું, તો ઉત્તરાખંડ રિલેટેડ ઘણા ફેક્ટ પૂછાય છે મિત્રો, એક્ઝામ રિલેટેડ પૂછાઈ શકે કે ઉત્તરાખંડમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે મિત્રો. તો નેશનલ પાર્ક ધ્યાન રાખજો, ભારતમાં કઈ કઈ જગ્યાએ કયા કયા નેશનલ પાર્ક આવેલા છે મિત્રો. તો કોર્બેટ નેશનલ પાર્ક એ ઉત્તરાખંડનું છે. ત્યારબાદ મિત્રો બીજું છે ગંગોત્રી નેશનલ પાર્ક ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યારબાદ મિત્રો થર્ડ છે નંદા દેવી નેશનલ પાર્ક, એ ઉત્તરાખંડમાં છે મિત્રો. ત્યારબાદ મિત્રો ચોથું છે રાજાજી નેશનલ પાર્ક, એ ઉત્તરાખંડમાં આવેલું છે. જે એક્ઝામ રિલેટેડ પૂછાશે ઉત્તરાખંડ રિલેટેડ જો કોઈ પણ નેશનલ પાર્ક વિશે પૂછાય તો આ ચારમાંથી કોઈ પણ એક આવવાના છે મિત્રો. ત્યારબાદ ઉત્તરાખંડ છે તો ઉત્તરાખંડમાં કઈ કઈ નદીઓ છે મિત્રો, એની વિશે પણ ઘણીવાર પૂછાય. તો અલકનંદા નદી કઈ જગ્યાએ આવેલી છે મિત્રો? તો ઉત્તરાખંડમાંથી આવે છે મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન બને કે ભાગીરથી નદી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ભાગીરથી નદી ક્યાંથી નીકળે છે? તો ઉત્તરાખંડમાંથી નીકળે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે યમુના નદી, એ ઉત્તરાખંડમાંથી નીકળે છે મિત્રો. તો આ ત્રણેય નદી યાદ રાખજો મિત્રો, અલકનંદા ભાગીરથી અને યમુના નદી, કેમ કે ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામ પૂછાઈ શકે કે નદીઓ કઈ જગ્યાથી વહે છે, કઈ જગ્યાથી આવે છે, નેશનલ પાર્ક કઈ જગ્યાએ છે. તો આ બધું ફેક્ટ જરૂર યાદ રાખજો મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં અમેરિકામાં કયો તુફાન આવ્યો છે મિત્રો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે આવનારી એક્ઝામમાં. તો ફ્લોરેન્સ તાજેતરમાં
અમેરિકામાં તુફાન આવ્યું છે. મિત્રો, તમે ટીવી સ્ક્રીન ઉપર જોયા છો કે તાજેતરમાં જે અમેરિકામાં જે તુફાન આવ્યું તેનું નામ શું છે, તો ફ્લોરેન્સ તેનું નામ છે મિત્રો. એ એટલાન્ટિક મહાસાગરમાંથી આવ્યો છે મિત્રો. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાંથી પૂછી શકે કે અમેરિકામાં જે તાજેતરમાં જે તુફાન આવ્યું તેનું નામ શું છે મિત્રો, તો ફ્લોરેન્સ તે તુફાનનું નામ છે મિત્રો. હવે અમેરિકા છે મિત્રો, તો અમેરિકા છે તો સૌથી પહેલાં તો આપણે મેપમાં જોઈ લઈએ કે અમેરિકા કઈ જગ્યાએ છે મિત્રો. તો આ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ છે અમેરિકા મિત્રો. હવે અમેરિકા છે તો અમેરિકાની કેપિટલ શું છે મિત્રો, તો વોશિંગ્ટન ડીસી જે હાલની કેપિટલ છે, અને ઓરિજિનલ કેપિટલ છે અમેરિકાની મિત્રો એ ન્યુયોર્ક સિટી, તે અમેરિકાની ઓરિજિનલ કેપિટલ છે મિત્રો. અત્યારે વોશિંગ્ટન ડીસી છે અમેરિકાની કેપિટલ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે અમેરિકાના પ્રમુખ કોણ છે મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પ. હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે મિત્રો, તો આની પરથી પ્રશ્ન બને કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં પ્રમુખ છે મિત્રો, તો 45 મતલબ 45 નંબરના પ્રમુખ છે, બન્યા છે હમણાં તાજેતરમાં. તો આ વસ્તુ યાદ રાખજો. આની પહેલાં કોણ હતું, તો બરાક ઓબામા હતું પ્રમુખ અમેરિકાના. હવે અમેરિકા છે તો અમેરિકા ઉપરથી ફેક્ટ પૂછાઈ શકે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામમાં, કે ઇન્ટરનેટની શરૂઆત કોણે કરી છે અથવા તો ઇન્ટરનેટની શોધ કોણે કરેલી મિત્રો, તો અમેરિકા દ્વારા ઇન્ટરનેટની શોધ કરવામાં આવી હતી ક્યારે, 1950ના દાયકામાં શોધ કરવામાં આવી હતી મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે જે પ્રથમ ઇન્ટરનેટ ચાલુ કરવામાં આવી હતી કંપનીનું નામ શું હતું, ઇન્ટરનેટ સેવા આપનારી સૌપ્રથમ, તો એનું નામ હતું આર્પાનેટ. ફરીથી બોલું છું મિત્રો, જે સૌપ્રથમ જે ઇન્ટરનેટ સેવા આપનારી કંપની કઈ હતી મિત્રો, ચાલુ થયું છે તે આર્પાનેટ, તેનું નામ હતું મિત્રો. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી ગયું મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં નેપાળના નવા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યું મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે, તો એનું નામ છે ઓમ પ્રકાશ. તાજેતરમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે મિત્રો. હવે નેપાળ છે તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે નેપાળ કઈ જગ્યાએ છે મિત્રો, તો આ રહ્યો ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો, આ છે નેપાળ મિત્રો. હવે નેપાળ છે તો નેપાળની કેપિટલ શું છે મિત્રો, તો નેપાળની કેપિટલ છે કાઠમાંડુ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે તેના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો, તો વિદ્યાદેવી ભંડારી. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન બને કે તેના પીએમ કોણ છે પ્રધાનમંત્રી, તો કેપી શર્મા ઓલી. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી. હવે નેપાળ છે મિત્રો, તો નેપાળ ઉપરથી ફેક્ટ પૂછાઈ શકે કે નેપાળ ઈશાની નેપાળનું પ્રાચીન નામ શું છે હતું મિત્રો, તો નેપાળનું પ્રાચીન નામ હતું તનીપત. ફરીથી બોલું છું મિત્રો, નેપાળનું પ્રાચીન નામ શું હતું મિત્રો, તો તનીપત તેનું પ્રાચીન નામ હતું. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે નેપાળને ટાપુઓનો દેશ પણ કહેવામાં આવે છે મિત્રો, તો આ ફેક્ટ જરૂર યાદ રાખજો. ટાપુઓનો દેશ કોને કહેવામાં આવે છે, તો નેપાળને, અને નેપાળનું પ્રાચીન નામ શું છે, તો તનીપત નેપાળનું પ્રાચીન નામ છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવ્યું મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતના કયા ફાઇટર પ્લેને હવામાં ઈંધણ ભરવાનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે મિત્રો, તો તેજસ ફાઇટર પ્લેને તાજેતરમાં ભારતના ફાઇટર પ્લેનમાં તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, તેને તાજેતરમાં હવામાં ઈંધણ ભરવાનું પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે મિત્રો. હવે તેજસ ફાઇટર પ્લેન દ્વારા તાજેતરમાં હવામાં ઈંધણ પૂરવાનું સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે, કે કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો, તો LCAA. ફરીથી બોલું છું મિત્રો, LCAA, તો એનું ફૂલ ફોર્મ શું છે, તો લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. ફરીથી બોલું છું મિત્રો, LCAAનું ફૂલ ફોર્મ શું છે, તો લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ. આની મદદથી તેજસ ફાઇટર પ્લેને હવામાં ઈંધણ ભરવાની પરીક્ષણમાં સફળતાપૂર્વક મેળવી છે. તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવી ગયું મિત્રો. ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતના કયા શહેરનું નામ બદલીને અટલ ચોક રાખવામાં આવવાનું નક્કી કર્યું છે મિત્રો, તો લખનૌના હજરંગ ચોરાને નામ બદલીને અટલ ચોક રાખવાનું નક્કી કર્યું છે પ્રધાનમંત્રી મોદી દ્વારા. હવે અટલ ચોક છે, તો અટલ ચોક કઈ જગ્યાએ આવેલું છે મિત્રો, તો આ અટલ ચોક નામ રાખવાનું છે તે હજરંગ ચોરા, જે લખનૌમાં આવેલું છે મિત્રો. હવે આ હજરંગ ચોક છે, આ જે અટલ ચોક છે નામ રાખવામાં આવ્યું છે શેના ઉપરથી, તો આપણા પ્રધાનમંત્રી જે અટલ બિહારી વાજપેયીનું મૃત્યુ થયું તેની યાદમાં નામ રાખવા માટે અટલ ચોક નામ રાખવાનું નક્કી કર્યું છે. તેનું કઈ જગ્યાનું નામ બદલવાનું છે એવું પૂછે, તો હજરંગ ચોરાનું નામ બદલીને અટલ ચોક રાખવાનું નક્કી કર્યું છે. અને આ હજરંગ ચોરા કઈ જગ્યાએ આવ્યું છે, તો લખનૌમાં આવેલું છે. હવે આપણા પ્રધાનમંત્રી
રહી ચૂક્યા છે અટલ બિહારી વાજપેયી, તો એની રિલેટેડ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવશે, કેમ કે હમણાં તાજેતરમાં મૃત્યુ એને થયેલું છે, તો દેહાંત થયેલો છે એનો અત્યારે, તો તાજેતરમાં, તો એની રિલેટેડ એક્ઝામમાં ફેક્ટ પૂછાઈ શકે. તો હવે કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ પૂછી શકે તો સૌથી પહેલો તો એનો તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ છે આપણા ભારતના 10 નંબરના પ્રધાનમંત્રી, એવું કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી શકે કે અટલ બિહારી વાજપેયી ભારતના કેટલા નંબરના પ્રધાનમંત્રી બન્યા હતા. મિત્રો, તો 10મા નંબરના પ્રધાનમંત્રી બન્યા હતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાનું છે 100 એ 100 ટકા, કેમ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં હમણાં તાજેતરમાં આપણે જે પણ લેટેસ્ટ વાત થયેલી છે એની રિલેટેડ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે. મિત્રો, તો અટલ બિહારી વાજપેયી ભારતના કેટલામાં પ્રધાનમંત્રી હતા, તો 10મા નંબરના પ્રધાનમંત્રી હતા. ત્યારબાદ પ્રશ્ન બને કે અટલ બિહારી વાજપેયીનો જન્મ ક્યાં થયો હતો, તો ગ્વાલિયર મધ્યપ્રદેશમાં થયો હતો. મિત્રો, ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન ક્યારે મળ્યો હતો, તો 2015માં અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન મળેલો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે પદ્મવિભૂષણ અટલ બિહારી વાજપેયીને ક્યારે મળેલો હતો, 1992ના રોજ અટલ બિહારી વાજપેયીને પદ્મવિભૂષણ મળેલો હતો. મિત્રો, ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને કે કયા પ્રધાનમંત્રીના સમયમાં પોખરણ ન્યુક્લિયર પ્લાન્ટનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું. મિત્રો, તો પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં પોખરણમાં ન્યુક્લિયર ટેસ્ટનો કરવામાં આવ્યું હતું. મિત્રો, હવે આ પોખરણ છે તો પોખરણ કઈ જગ્યાએ છે? મિત્રો, તો પોખરણ રાજસ્થાનમાં આવેલું છે. મિત્રો, તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ આઈડિયા આવવું જોઈએ, જેટલા પણ મેં ફેક્ટ જણાવ્યો છે એટલું યાદ રહેવું જોઈએ. ત્યારબાદ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બને છે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી રિલેટેડ, કે અટલ બિહારી વાજપેયી સૌ પ્રથમવાર પ્રધાનમંત્રી કેટલામી સાલમાં બનેલા હતા, તો 1996ના રોજ અટલ બિહારી વાજપેયી સૌ પ્રથમવાર પ્રધાનમંત્રી બન્યા હતા ભારતના, અને કેટલામા નંબરના, તો 10મા નંબરના પ્રધાનમંત્રી હતા. મિત્રો, તો આ પ્રશ્નમાંથી જેટલા પણ મેં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બતાવ્યા છે, અહીં 10 ક્વેશ્ચન છે, તો આ 10એ 10 આવવાની સંભાવના છે. આમાંથી 10માંથી એક તો ક્વેશ્ચન આવવાનો જ છે 100એ 100 ટકા આવનારી એક્ઝામમાં, તો આ વસ્તુ યાદ રાખજો. મિત્રો, ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતમાં પ્રથમ રેલવે ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં છે, તો વડોદરામાં આનું ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી સ્થાપવાનું નક્કી કર્યું છે વડોદરામાં. તો આપણે ટીવી સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે રેલવે રિલેટેડ યુનિવર્સિટી ગુજરાતમાં સૌ પ્રથમવાર વડોદરામાં એની સ્થાપના કરવામાં આવશે. મિત્રો, હવે આ કઈ કંપની દ્વારા, એનું ફૂલ ફોર્મ શું છે? મિત્રો, તો NRTI એનું ફૂલ ફોર્મ શું છે? મિત્રો, તો નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ. ફરીથી બોલું છું મિત્રો, જે ભારતમાં સૌ પ્રથમવાર રેલવે ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી ગુજરાતમાં સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં તેની સ્થાપના કરવામાં આવી છે, તો એનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ રેલ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટ એનું ફૂલ ફોર્મ છે. તો આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે, તો યાદ રાખજો. ભારતમાં સૌ પ્રથમવાર રેલવે ટ્રાન્સપોર્ટેશન યુનિવર્સિટી કઈ જગ્યા બની? તો વડોદરામાં. વડોદરા કઈ જગ્યાએ છે? તો ગુજરાતમાં છે. આ યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે, કેમ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહ્યો છે આજના ટાઈમમાં. તો આજના વિડીયોના કાલના વિડીયોના પ્રશ્નમાં થોડીક ચર્ચા કરીએ મિત્રો, કે મહેલોનો જિલ્લો કયો ઓળખાય છે? મિત્રો, તો વડોદરા. મિત્રો, ત્યારબાદ મિત્રો પ્રશ્ન હતો કે ઘડિયાળ કઈ જગ્યાની વખણાય છે? મિત્રો, તો મોરબીની વખણાય છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ કયા બંદર પર જહાજોને તોડવાનું કાર્ય થાય છે? મિત્રો, તો અલંગમાં તેનું કાર્ય થાય છે તોડવાનું. તો ઘણા બધા સ્ટુડન્ટ આનો સાચો આન્સર આપેલો છે. મિત્રો, તો થેન્ક યુ સો મચ. મિત્રો, આવી રીતે ફીડબેક આપતા રહેજો, જેથી તમને પણ આઈડિયા આવશે કે તમે કેવી રીતે પ્રિપેરેશન કરો છો. અને તમારો કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ નીચે કોમેન્ટ બોક્સમાં લખો, 24 કલાકની અંદર રિપ્લાય આપવાની કોશિશ કરીને. વિડીયોઝ પસંદ આવે તો પ્લીઝ લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો તેના સુધી પહોંચાડી દેશે, તો એની દુઆ પણ તમને મળી રહેશે. તો મિત્રો, આજનો લાઇકનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જલ્દ સે જલ્દ લાઇક કરી દેજો. મિત્રો, તમે વધારે વધારે લાઇક કરશો, વધારે વધારે લોકો સાથે શેર કરશો, તમારા કોઈ ફેસબુક ગ્રુપમાં શેર કરશો અથવા તો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરશો, તો કોઈ એક જરૂરિયાતમાં સ્ટુડન્ટને આ હેલ્પ મળી રહેશે, તો એની દુઆ પણ તમને મળી રહેશે. મિત્રો, તો પ્લીઝ વિડીયોઝ પસંદ આવો તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અને હજી નવા 10 મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું. મિત્રો, તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર સવારે 5 વાગે તમને કરંટ અફેર્સના વિડીયોઝ અને આવનારી એક્ઝામમાં કોન્સ્ટેબલ રિલેટેડ પૂરેપૂરો કોર્સ મારી ચેનલ પરથી તમને એકદમ ફ્રી મળશે. તમારે મને એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને તમે જો કોન્સ્ટેબલની એક્ઝામ ક્લિયર કરવા માગતા હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે 12મા મહિનાની 2 તારીખે કોન્સ્ટેબલની એક્ઝામની ડેટ ફિક્સ થઈ છે. તો એની માટે 3 મહિનાની અંદર જેટલો પણ તમારા કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ જેટલા પણ ટોપિક છે એની રિલેટેડ હું વિડીયોઝ બનાવવાનો છું, જેથી તમને વધારે વધારે શોર્ટકટ ટ્રિક અને વધારે વધારે ઓછા સમયમાં વધારે વધારે સારું પરિણામ કેવી રીતના લાવવું તેની વિશે આ વિડીયોની આવનારા ટાઈમમાં હું જણાવવાનો છું. તો પ્લીઝ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી, મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા હરેક વિડીયો તમને તમારા મોબાઈલ પર મળી રહે. ત્યારબાદ મિત્રો આજના વિડીયોના સવાલ થોડા જોઈ લઈએ. મિત્રો, નાના
लाल नू तखलुस जणावो मित्रों, तो प्रेम शक्ति, प्रेम भक्ति, प्रेम सागर अने आमांथी कोई पण नहीं। त्यारबाद मित्रों सेकंड प्रश्न छे कि प्रेमानंद साहित्य सभा क्या जिल्ला में छे मित्रों, तो पावागढ़, वडोदरा, पाटण अने गांधीनगर। त्यारबाद मित्रों सेकंड प्रश्न छे कि गुजराती आख्यानना पिता कोण छे मित्रों, तो प्रेमानंद भालण, नर्मद અને કાકા કાલેલકર। આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મને મોકલો, 24 કલાકની અંદર હું રિપ્લાય કરવાની કોશિશ કરી મિત્રો। અને તમારો કોઈ ડાઉટ્સ હોય તો પ્લીઝ લખો તમે નીચે કોમેન્ટ બોક્સમાં, જેથી મને પણ આઈડિયા આવે ને તમને પણ ખબર પડશે કે તમે કેવી હદ તક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો। અને વિડીયોઝ પસંદ આવો તો પ્લીઝ લાઇક જરૂર કરજો। આજનો વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો, જલ્દ સે જલ્દ લાઇક કરી દીજો જેથી કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયોઝ તેના સુધી પહોંચી જશે, તો એની દુઆ પણ તમને મળી રહેશે। અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મારા નવા 200 મિત્રો હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, જેથી સવારના 5 વાગે ડેલી બેઝ પર કરંટ અફેર્સના વિડીયોઝ તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે। અને ઘંટી બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમે ઘંટી બટન દબાવશો તો સવારના 5 વાગે તમને વિડીયોઝ મળતા રહેશે। તમારો કિંમતી સમય આપીને મારો વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો। હું આશા રાખું તમારો દિવસ આજનો ખૂબ જ સરસ છે મિત્રો। થેન્ક્સ ફોર ધ વોચિંગ ધ વિડીયો। સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે।